જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે અળવીના પાનના પતરવેલિયા. અલગ રીતના પતરવેલિયા બનાવવા માટે મેં પાન લીધા છે, ધોઈને સાફ કરીને લૂછી લીધા છે, અને પાછળથી આપણે આ કાપી લીધી છે. એની દાંડી હોય એ બધું કાપી લેવાનું છે. ત્યાર પછી આપણે એનું કટિંગ કરવાનું છે. પાનને આ રીતના આપણે ગોળ વાળી લેવાના છે. આ રીતના આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. પાનમાં ચોંટાડવાની કોઈ ઝંઝટ વગર મસ્ત મજાના બને છે આ ઢોકળા. આ રીતના આપણે બધા પાન કટિંગ કરી લેશું. આ રીતના બધા કટિંગ કરી લેવાના છે. બજારમાં ફ્રેશ મળે તે પાન લેવાના છે આપણે. પછી આ રીતના બધું કટિંગ કરી લેવાનું છે. હવે આપણે પાતરાનું બેટર બનાવશું. એને બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે. ત્યાર પછી આપણે મરચાની પેસ્ટ નાખીશું. મરચું, આદુ અને લીલું લસણની પેસ્ટ છે. ત્યાર પછી આપણે ધાણા ભાજી નાખીશું. મેં દેશી ધાણા ભાજી લીધા છે, તેનો ટેસ્ટ મસ્ત આવે છે એટલા માટે. ત્યાર પછી આપણે 1 ચમચી હળદર નાખીશું. એક ચમચી હિંગ નાખીશું. સ્વાદ પ્રમાણે નિમક નાખીશું. થોડી ખાંડ નાખીશું. ખાંડને તમે સ્ક્રીપ પણ કરી શકો છો. લીંબુ નાખવાનું હોય છે, થોડી ખાંડ નાખે ટેસ્ટ મસ્ત આવે છે. ત્યાર પછી થોડી એવી ચટણી નાખશું. લાલ લીલું મરચું આપણે નાખ્યું છે એટલે થોડી લાલ મરચું થોડું. ત્યાર પછી એમાં આપણે પાણી ઉમેરીશું. પેલા થોડું થોડું કરતા આપણે ઉમેરીશું. અને આપણા કટ કરેલા છે એ ત્યાર પછી નાખશું. આપણે વિસ્તરથી કરી દેશું મિક્સ. આ રીતના બધું મિક્સ કરી દેશું. થોડું પાણી ઉમેરીશું પાછું આપણે. આ બેટર બહુ જાડું નથી રાખવાનું, બહુ વાછું નથી રાખવાનું, ઠીક રાખવાનું. આ રીતના બનાવવાનું છે. આ રીતના આમાં તમે ડુંગળી પણ નાખી શકો છો, કટ કરીને ઝીણી ઝીણી. હવે તેમાં આપણે પેલા પાંદ ઉમેરી દેશું. પાત્ર ફટાફટ બની જાય છે આપણે, અને લાગે છે પણ મસ્ત. આ રીતના બનાવવાનું છે. હવે આ ગ્લાસ મેં ગ્રીસ કરી લીધા છે. હવે એમાં આપણે બેટર ભરી લેશું. બધું બેટર મેં ગ્લાસમાં ભરી લીધું છે, ત્રણેય ગ્લાસમાં. હવે તેને આપણે મૂકી દેશું પાણીમાં. પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે એક એક કરીને મૂકી દેશું. આ રીતના આ રીતના બનાવવાથી નાના બાળકોને પણ મજા આવે છે ખાણી. બહુ મસ્ત આવે બને છે. તમારે સુધારવામાં પણ બહુ સારી રીતે સુધારી જાય છે. હવે તેને આપણે ઢાંકી દેશું. આ રીતના ઢાંકી દેશું આખા તેને. અને 10 મિનિટ માટે આપણે જળવા દેશું. હવે આપણે જોશું આપણે પાત્રા ચડ્યા કે નહીં.
મસ્ત ફૂલી દડા જેવા થઈ ગયા છે. મસ્ત ચડી ગયા છે, છરી ચોટતા નથી. ચડી ગયા છે મસ્ત. એક આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ગ્લાસ આપણે હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશું. આખા ગ્લાસ ભરાઈ ગયા છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે, અડધાથી ઉપર એટલા જ ભરવાના છે, આખા ગ્લાસ નથી ભરવાના. મસ્ત ચડી ગયા છે આપણે. હવે આપણા પતર વેલિયા ઠરી ગયા છે, હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું. હવે એક ડીશમાં બધા આપણે આ રીતના કાઢી લેશું. ગ્રીસ વધારે કરશો ને એટલે આ રીતના પર ફટાફટ નીકળી જશે. આ રીતના આપણે બધા કટિંગ કરી લેશું એક પછી એક. બહુ પાતળાય નથી કરવાના, આપણે પાતળા કરીશું તળવામાં ભીખાઈ જશે, એટલા માટે થોડા જાડા કરવાના છે. આ રીતના બધા આપણે કટિંગ કરી લેશું. આપણે બધા કટિંગ કરી લીધા છે આ રીતના. આ રીતના બનાવવાથી એકદમ જાળીદાર થાય છે અને બહુ મસ્ત બને છે. આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. એક પેનમાં મેં તેલ ગરમ મૂકી દીધું તો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એક એક કરીને આપણે તળીશું આ રીતના. બહુ તેલ નથી આવવા દેવાનું, આપણે મીડિયમ આવવા દેવાનું છે. બહુ આવશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચા રહેશે, ક્રિસ્પી નહીં બને, એટલે મીડિયમ આવવા દેવાનું છે. આ રીતના બનાવવાથી બહુ મસ્ત મજા આવે છે ખાવાની. થોડા થોડા કરીને નાખીશું. આ બેટર લગાડવાની કોઈ ઝંઝટ વગર એકદમ મસ્ત ફટાફટ બની જાય છે. આ રીતના આપણે ફેરવેર આપવાના છે. સરસ આપણે ચડી ગયા છે. આપણે એક ડીશમાં કાઢી લેશું. આ રીતના ચડવા દેવાના છે. મસ્ત ચડી ગયા છે, એક ડીશમાં કાઢી લેશું આપણે. આ રીતના આપણે બધા તળી લેશું. એક ખાસ ધ્યાન રાખવાનું છે, ધીમા તાઈએ ચોળવાના છે આપણે. ફૂલ તેલ નથી આવવા દેવાનું. જેમ ધીમા તાઈએ ચોળશે મસ્ત ક્રિસ્પી બનશે. આપણા બધા પાત્રા તળીને તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાના બની ગયા છે. બહુ જ ક્રિસ્પી બને છે, એકદમ ક્રિસ્પી બને છે. ખાવામાં પણ મસ્ત મજા આવે છે, નાસ્તામાં પણ મજા આવે, ચા સાથે બહુ મજા આવે છે. આને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો. અને જો તમારે ચોરસ કરવા હોય ને વઘારવા હોય
તો તમે એને ચોરસ કટિંગ કરીને તમે એને વઘારી શકો છો, લસણ ડુંગળી ને ટામેટાના ગ્રેવી કરીને. અને આ સાદા રાખો હોય તો આ રીતના રાખી શકો છો.